बोटाद पत्रकार एकता संगठनना पत्रकारों ने मतदान बूथ थी दूर राखवाना मनसूबा ने लईने कलेक्टर ने आवेदन पत्र पाठव्युं। बोटाद ताजेतरमां योजायेल विधानसभानी पेटा चूंटणीमां गढडा सहित घणी जग्याए स्थानिक पत्रकारोने दूर राखवाना हेतुसर स्पेशियल पास न आपता समग्र गुजरात पत्रकार एकता संगठनमां रोषनी लागणी फैलाई जवा पामी छे। आ पहेला लोकशाहीना महान अने चार स्तंभ साथे आ प्रकारना चेड़ा कोई सरकारी संस्था द्वारा करवामां आव्या नथी, परंतु आवी शंकास्पद प्रक्रिया प्रथमवार बनवा पामी हती, जे खरेखर पत्रकारोना मूलभूत हकोनું हनન આ પહેલા ક્યારેય કોઈ પણ સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યા નથી। અને ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે અંગ્રેજો વખતના સમયમાં પણ સ્થાનિક પત્રકારોની આઝાદી વખતની લડતમાં અગ્રીમ ભૂમિકા હતી। આથી સાત દાયકાઓ સુધીની ગમે તેટલી આધુનિકતા આવી, પરંતુ કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા હજુ સુધી સંવિધાનના આ ચારથા આસાર સમતે હલાવવાની ભૂલ કોઈએ કરી નથી। અને સરકારના અમુક લાગવશાહી અને ખાનગીકરણની માનસિકતા ધરાવનાર એક મુખ્ય અધિકારી દ્વારા આ પ્રથમવાર આ પ્રકારની છેડછાડ કરતા ગુજરાત પત્રકાર એકતા સંગઠન ક્યારેય આ ભૂલને સાંખી નહીં લે તેવી રજૂઆત સાથે આજરોજ બોટાદ પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહારાષ્ટ્રના એક પત્રકારની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરતા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તે ઘટનાનું ખંડન કરતા ઇન્દિરા ગાંધીજી વખતમાં લદાયેલી ઇમરજન્સીની યાદ અપાવી હતી। તો શું આ ગુજરાતની વિધાનસભા પેટા ચૂંટણીમાં સ્થાનિક પત્રકારોને દૂર રાખવાની મનસા ઇમરજન્સીની યાદ નથી અપાવતી તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। ઉમેશ ગોરવા, ZSTV, બોટાદ। આજે અમે કલેક્ટર શ્રી બોટાદને એક આવેદન પત્ર આપ્યું છે, જેમાં ગઈ પેટા ચૂંટણી 106 ગઢડા વિધાનસભાની અંદર જે અમારા તમામ જિલ્લાના પત્રકારો છે એ લોકોના કોઈ પાસ ઇસ્યુ કરવામાં આવેલા નહીં, અને લાગતા ઓળખતા લોકોના પાસ ઇસ્યુ કરવામાં આવેલા હતા। એટલે જે લોકોને પાસ મળ્યા નથી એ લોકો ચૂંટણીના કવરેજથી વંચિત રહી ગયા હતા। એમ આ બાબતે અવારનવાર માહિતી ખાતામાં તેમજ કલેક્ટરશ્રીને, ચૂંટણી અધિકારીશ્રીને, નોડલ અધિકારીશ્રીને આ તમામને રજૂઆત કરેલી છે, પણ છતાં કોઈ એનો મેળ આવ્યો નહીં। એટલે હવે આજે અમે એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે અત્યારે તો હવે અમને પાસ નથી મળ્યા, પણ આવતી ચૂંટણી જે કોઈ પણ આવે એમાં જે બોટાદ જિલ્લાના જેટલા પણ પત્રકારો છે તે તમામનો સમાવેશ કરી અને તમામના ઇલેક્શન મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007993।